હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ સાથે હું છું નુપુર દાણી. મિત્રો, શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર મંદિર પરિસર બમ બમ ભોલ્યાના નામથી ગુંજી ઉઠ્યું છે ત્યારે ઝી 24 કલાક સોમનાથ મંદિરે પહોંચ્યું છે. શ્રાવણ માસને લઈને મંદિર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિર પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન દરરોજે ભગવાન સોમનાથ મહાદેવ અલગ અલગ વિશિષ્ટ શૃંગારોથી 29 જેટલા શણગાર કરવામાં આવશે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર દર્શન આરતી માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. વૃદ્ધો, અશક્ત યાત્રિકો તેમજ દિવ્યાંગો માટે પણ હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને નિઃશુલ્ક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યાત્રિકો માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ કહી શકાય એવા સોમનાથ મહાદેવનું મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. શ્રાવણ મહિનાના પ્રથમ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લીધો છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. તો સવારે જ સોમનાથ મંદિરમાં મહા આરતી થઈ છે અને હાલ અત્યારે ત્યાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. મહાઆરતીમાં લાખો સંખ્યામાં ભક્તો હતા. તો પવિત્ર શ્રાવણ માસના પ્રારંભમાં સોમનાથથી સહયોગી જુહી પટેલ સીધા જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રવિ અગ્રવાલ જે છે તે વડોદરાથી જોડાઈ રહ્યા છે અને હરમેશ સુખડિયા અમદાવાદથી સીધા જોડાઈ રહ્યા છે. સૌથી પહેલા જુહી તમારી તરફ આવીશું. સવારે સોમનાથમાં મહા આરતી યોજાઈ અને ખાસ કરીને લાખોનું માનવ મહેરામણ ત્યાં ઉમટ્યું હતું. હાલ ત્યાં કેવો માહોલ છે? હા,
બિલકુલ નુપુર, અહીંયા વાત કરવામાં આવે તો સવારે 4 વાગ્યાથી આ મંદિર ખુલી ગયું છે. સોમનાથ મહાદેવનું મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ. અને અહીંયા જ્યારે આ પવિત્ર શ્રાવણ માસની આજે શરૂઆત છે, આજે તેનો પ્રથમ દિવસ છે અને ખાસ કરીને રવિવાર છે, એટલે ગઈકાલ રાતથી તમામ જે ભક્તો છે અહીંયા સોમનાથના સાનિધ્યમાં આવી પહોંચ્યા છે. અને ખાસ કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જે લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમના માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા સૌથી પહેલા આપણે માહોલ બતાવવા માંગીશ કે તમામ ભક્તો સવારથી અહીંયા આ જ રીતે રાત્રે 1 વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને ભગવાનના દર્શન કરવા માટે અહીંયા ઊભા છે. આ સાથે સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા અલગ અલગ 4 જેટલી લાઇનો મહિલાઓની, 4 જેટલી લાઇનો પુરુષોની, એ પ્રકારની વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. 3-લેયર સુરક્ષા અહીંયા ખાસ કરીને રાખવામાં આવી છે, ભક્તોને કોઈ અગવડતા ન પડે તેના માટે પણ ખાસ અહીંયા બેટરીવાળી રિક્ષા પણ રાખવામાં આવી છે કે જે પણ અપંગો છે કે જે વૃદ્ધો છે તે જો ચાલીને ન આવી શકે મંદિર પરિસર સુધી તો તમામે તમામ લોકોને એ બેટરીવાળી રિક્ષામાં અહીંયા લાવવામાં આવે છે. એટલે કહી શકાય કે મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની અહીંયા કોઈને મુશ્કેલી ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો 2 DISP, 100 પોલીસ કર્મીઓ છે, 3 PSI છે, એ સિવાય પણ અલગ અલગ સ્ટાફ અહીંયા રાખવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટનો સ્ટાફ છે તે વધારી દેવામાં આવ્યો છે. તમામ લોકોની જે રજાઓ છે તે કેન્સલ કરી દેવામાં આવી છે સ્ટાફની, કારણ કે આજે રવિવાર છે અને આવતીકાલે પહેલો સોમવાર છે, એ બંનેનું ખાસ મહત્વ હોવાને કારણે અહીંયા તમામે તમામ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના બહારની વાત કરીએ તો અહીંયા એક ભંડારો પણ રાખવામાં આવ્યો છે કે જેમાં જે પણ ભક્તોએ ઉપવાસ કર્યા હોય તેઓ ત્યાં જમી શકે છે, આ સાથે અન્ય ભક્તો પણ જઈ શકે છે. મંદિર દ્વારા એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિર પરિસરની બહાર પ્રસાદ માટે પણ અલગ અલગ કાઉન્ટર્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. જે મંદિરની અંદર હોય છે તે તો છે જ, આ સાથે વધુ ભીડ હોવાને કારણે આ તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ખાસ નજારો એ કહી શકાય કે જ્યારે શ્રાવણ માસ એટલે કે વર્ષા ઋતુ અને વરસાદની પણ ગઈકાલ રાતના 12 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે, સવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ દરિયો છે તે પણ તોફાને ચડ્યો છે. તમામ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અહીંયા સોમનાથ દાદાના સાનિધ્યમાં તેમના દર્શન કરવા માટે આવી રહ્યા છે. નુપુર જી જોહી, અત્યારે આપની આસપાસ જે માહોલ છે સોમનાથમાં એ કયા પ્રકારનો માહોલ છે આપ દર્શાવી શકશો અને ખાસ કરીને ભક્તો શું કહી રહ્યા છે? બિલકુલ, અહીંયા ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સોમનાથના સાનિધ્યમાં અહીંયા જળાભિષેકનો ખાસ મહત્વ રહેલું હોય છે. કહેવાય છે કે તમામે તમામ જે લોકો છે તે હાથમાં ગંગાજળ લઈને અહીંયા ખાસ પ્રકારની જે વ્યવસ્થા છે સોમનાથ મહાદેવમાં, તો તેઓ પણ સીધું ભગવાનને જળ ચડાવી શકે છે. આ ભક્તો છે કે જે દર્શન માટે જઈ રહ્યા છે, કેટલાક ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. ક્યાંથી આવો છો આપ? ગાંધીનગર. ગાંધીનગરથી કેટલા સમયથી આવો છો? લગભગ ઘણા ટાઈમથી. આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, ભગવાન સોમનાથના દર્શન કરવા માટે આવ્યા છો, શું કહેશો? બસ આ પવિત્ર માસ શરૂઆત થાય છે અને એને દર્શન કરીએ એટલે આપણે ખૂબ ધન્ય થઈ જઈએ, બીજું તો કશું વધારે કહી શકતા નથી. બરાબર છે, અને એનો આનંદ અનેરો છે. બાકી કઈ શ્રદ્ધાનો વિષય છે, જેવી જેને શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ કરતા હોય. બિલકુલ, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે. ભક્તો છે તે વર્ણવી નથી શકતા કે આજે જ્યારે પ્રથમ દિવસ છે અને ત્યારે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો તમામ લોકો માટે ત્રિવેણી સંગમ પાસે પણ એક ખાસ પ્રકારના ડોમ ઊભા કરવામાં આવ્યા છે કે જેના કારણે આજે આટલા બધા ભક્તો છે કે જે સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. પોલીસ કર્મીઓ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સાથે દરિયાનો માહોલ જોવા માટે પણ લોકોને એક ખાસ પ્રકારના અલગ જગ્યા ફાળવવામાં આવી છે, કારણ કે પાછળના ભાગમાં જ્યારે લોકો દરિયો જોવા જાય છે ત્યારે ત્યાં પણ પ્રસાદના ડોમ ઊભા કરવામાં આવ્યા છે અને વધારે પડતી ભીડ ન સર્જાય તેના કારણે અહીંયા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભજન કીર્તનની વ્યવસ્થા છે અહીંના પંડિતો દ્વારા, બસ થોડા સમયમાં ધજા પૂજા પણ કરવામાં આવશે. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના પહેલા દિવસે પહેલી જે 51 ફૂટની ધજા ચડે છે તે મંદિર ટ્રસ્ટ તરફથી ચડાવવામાં આવે છે અને થોડા સમયમાં તેની પૂજાની પણ તૈયારીઓ શરૂ થઈ જશે.